હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા ગેમકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ગણિતની અંદર જવાહર નવોદયની અંદર અપૂર્ણાંક ચેપ્ટર વિચારી રહ્યા છીએ. ખાસ કરીને એના સમછેદી અપૂર્ણાંકની વાત કરી, જેની અંદર સરવાળા અને બાદબાકી જોયા. ત્યારબાદ આજે આપણે વિષમછેદી અપૂર્ણાંક, ખાસ વિષમછેદી એટલે શું ખાસ એ આપણે જોઈ લે. જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય, આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી, આજે પણ કહી દે કે 5 ના છેદમાં 9, 7 ના છેદમાં 11, 8 ના છેદમાં 12, તો આ દરેકના છેદ સરખા નથી, તો આવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. તો આજે આપણે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના જે દાખલા ખાસ પૂછાય છે નવોદયની અંદર, આના સાદુરૂપમાં ખાસ ઉપયોગ થાય છે, તો આજે આપણે એવા દાખલાની શરૂઆત કરીએ. તો સમય ન લઈએ આગળ વધીએ દાખલા તરફ. પેલો દાખલો એ છે, 3 ના છેદમાં 7 અને 4 ના છેદમાં 9 નો સરવાળો કરો. તો મિત્રો કઈ નથી, 3 ના છેદમાં 7 લઈ લ્યો વત્તા 4 ના છેદમાં 9 લખી લે. છેદ સરખા ન હોય તો છેદ સરખા કરવા પડે. તો મિત્રો કઈ રીતે, હંમેશા યાદ રાખજો, સરવાળા અને બાદબાકી બંનેની અંદર છેદ સરખા કરવા માટે આપણે હંમેશા લસા લેવાનો. તો જે છેદ છે એનું લસા લઈ લે. તો આવે જયારે આવી સંખ્યા હોય તો 7 અને 9 નો લસા આ રીતે લઈ લેવાનો, 7 અને 9. અહીંયા આપણે જોઈએ છે 3 ના 3 3 તેની 9, 7 ના 7 7 3 1 3, 7 1 7 એનો લસા કેટલો આવ્યો, 3 × 3 × 7, 3 તેની 9 9 × 7 = 63, લસા કેટલો આવ્યો, 63. મિત્રો જયારે પણ આવી નીચે અવિભાજ્ય સંખ્યા હોય તો બંનેનો ગુણાકાર કરી નાખો તો પણ 7 9 63 લસા આવે છે. અહીંયા આપણે દાખલો કરીએ, અહીંયા 3 ના છેદમાં 7 લખીએ છીએ. અહીંયા આપણે ખાસ જોઈએ 63 લાવવા હોય તો કેટલા વડે ગુણવાના, નીચે આપણે 63 લાવવા છે તો 63 ભાગ્યા 7 કરશું તો પણ આપણો જવાબ મળી જશે. અહીંયા આપણે જોઈએ, અહીંયા આપણે 63 લસા છે મિત્રો, તો 63 ને આપણે 7 વડે ભાગીએ તો 7 9 63 મળી જાય, બરાબર. અથવા 7 નો પાડો બોલવાનો તો અહીંયા આપણે 9 મળે છે. તો ઉપર પણ જો અંશ ને આપણે 9 વડે, છેદને આપણે 9 વડે ગુણીએ તો અંશમાં પણ 9 વડે ગુણવાના. સરવાળાની નિશાની 4 ના 4 9, 9 7 63, તો અહીંયા 7 વડે, તો ઉપર પણ આપણે 7 વડે ગુણીએ છીએ. મિત્રો દાખલો આપણો થઈ ગયો, આ બંનેનો ગુણાકાર કરી નાખો, 9 તેરી 27, 63 ના 63 મળી ગયા, સરવાળાના સરવાળા, 7 4 28 ના 28 નીચે મળી ગયા 63. હવે આપણો દાખલો થઈ ગયો, 5 3 છેદ સરખા છે, હાલો કરી નાખો, 27 વત્તા 28 છેદમાં 63, જવાબ આપણો મળી જાય 6 ને 5 15 નો પદી પડી એટલે 63 55 ના છેદમાં 63, આપણો જવાબ આવી ગયો, બરાબર. એકદમ સરળ છે, જયારે વિષમ છેદી હોય તો છેદ સરખા કરવા પડે. અહીંયા આપણે બાદબાકીની વાત કરીએ તો લસા લઈ લે, આ રીતે 10 અને 5 નો લસા શું આવે, તો 2 5 10, 5 ના 5, 5 1 5, એટલે 2 × 5 = 10, લસા લસા કેટલો મળ્યો, 10. તો આપણે અહીંયા રકમમાં મૂકીએ, અહીંયા 10 આવેલા જ છે તો એની સાથે કાંઈ નહીં, 1 વડે ગુણી નાખીએ, 9 ગુણો તો પણ ચાલે. અહીંયા 5 નો પાડો બોલ્યો, 5 2 10, અહીંયા 2 વડે. નીચે આપણે અંશની અંદર છેદમાં જો 2 વડે ગુણીએ છીએ તો ઉપર પણ આપણે 2 જ વડે ગુણવાના, છેદ અને અંશ સરખા કરવા છે એટલે, બરાબર. નીચે છેદ સરખા કરવા છે, 19 ના 19, 10 ના 10, ઓછા 8 2 16 ના છેદમાં 10. જો મિત્રો છેદ સરખા થઈ ગયા, આપણો જવાબ આપણને મળી ગયો, જોઈ લઈએ કે 19 ઓછા 16 છેદમાં 10, 19 માંથી 16 જશે એટલે કેટલા મળે, 3 મળે, કેટલા મળે છે, 3 ના છેદમાં 10, આ આપણો જવાબ છે. એકદમ સરળ હોય આવા દાખલામાં આપણે ખાસ લસા ઉપર જ છે. ત્યાર પછી થોડીક વિશિષ્ટ રીત આપણે જોઈ લે, કેવા દાખલા, તો કે આવી રીતે સંખ્યા આપી હોય તો આ પેલા તો મિશ્ર અપૂર્ણાંક છે અને આપણે કેમાં ફેરવી નાખીએ, અશુદ્ધમાં ફેરવી નાખીએ, બરાબર. 8 2 16 16 વત્તા 10, 16 માં 10 નાખીએ એટલે 26 ના છેદમાં 8 આવી ગયા, વત્તા 7 ના છેદમાં 40 આવી ગયા, ઓછા 5 ના છેદમાં 20. મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે 8 40 અને 20 ત્રણે જગ્યાએ છેદ સરખા નથી. સૌ પ્રથમ છેદ સરખા કરવા આપણે શું કરવાનું છે, લસા લેવાનો. અહીંયા લઈ લે 8 40 અને 20 નો લસા લઈ લે, 2 4 20 10, 2 2 4 10 5, 2 1 2, 2 5 10, 5 ના 5,
પાંચ મિત્રો, જયારે પણ આવો લસા નો દાખલો હોય, બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ પંચ ચાલીસ, લસા કેટલો આવે છે? ચાલીસ. આ બધાનો ગુણાકાર. જયારે પણ મિત્રો લસા ની અંદર આવી સંખ્યા આપે અને જો સૌથી મોટી સંખ્યા જોવાની, એ સૌથી મોટી સંખ્યાને આપેલ સંખ્યા વડે ભાગી શકાતી હોય તો એનો લસા હોય. જો વીસ ચાલીસ છે મોટી સંખ્યા છે, અહીંયા ચાલીસ ને વીસ વડે ભાગી શકાય, હા આઠ વડે, આઠ પંચ ચાલીસ, ઓકે, તો લસા આપણો ચાલીસ જ આવે. આપણે આ કરવાની જરૂર નથી. પણ મિત્રો આપણે પરીક્ષામાં આવી ભૂલ ન થાય ખાસ લસા કરી લેવાનું. પણ આ તો શોર્ટ મેથડ છે, એ પણ હું તમને કહેતો જાઉં. હવે આપણે અહીંયા આગળ કરીએ દાખલો. તો કે છવ્વીસ ના છેદમાં આઠ છે, વધતા ના વધતા છે, સાત ના છેદમાં ચાલીસ છે, ઓછા પાંચ ના છેદમાં વીસ. મિત્રો હવે અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા લસા દાખલા તરીકે ચાલીસ આવે છે, તો ચાલીસ ભાગ્યા આઠ કર્યો, અથવા આઠ ના પાડામાં ચાલીસ ક્યારે આવે? તો આઠ પંચા ચાલીસ, ઉપર કેટલા વડે ગુણવાના? પાંચ વડે ગુણવાના છે, બરોબર. અહીંયા ચાલીસ છે એટલે એક વડે ગુણીએ, ન ગુણો તો પણ ચાલે. વીસ દુ ચાલીસ, અહીંયા બે વડે અંશમાં છેદમાં, તો અંશમાં પણ બે વડે ગુણવાના, બરોબર. વીસ દુ ચાલીસ. હવે ઉપરના જે સંખ્યા છે ને ગુણાકાર કરી નાખીએ, પાંચ છત્રીસ નું શૂન વધી પડી, પાંચ છત્રીસ વધી પડી ત્રણ, પાંચ દુ દસ ને ત્રણ તેર, એકસો ત્રીસ આવ્યા, છેદમાં આવે છે ચાલીસ, આઠ પંચા ચાલીસ. ત્યાર પછી સરવાળો છે, સાત એકા, સાત ના છેદમાં ચાલીસ આવી જાય, પછી ઓછાની નિશાની છે, પાંચ દુ દસ ના છેદમાં ચાલીસ. મિત્રો આપણું સાદુરૂપ થઈ ગયું, એકદમ સરળ છે, છેદ સરખા થઈ ગયા ત્રણેયના, ઓકે. હવે આપણને આવડે જેમાં સરવાળો છે ને, સરવાળો કરવાનો બાદ છે, એ બાદ કરી નાખો. એકસો ત્રીસ વત્તા સાત એટલે એકસો સાડત્રીસ થશે, તો હું સીધા એકસો સાડત્રીસ લખી નાખું છું. એકસો સાડત્રીસ ઓછા દસ કરી નાખું, છેદમાં ચાલીસ. હવે એકસો સાડત્રીસ માંથી દસ કાઢીએ એટલે એકસો ને સત્યાવીસ ના છેદમાં દસ, ચાલીસ. એકસો સત્યાવીસ ના છેદમાં ચાલીસ, આ આપણો જવાબ થઈ જાય છે. મિત્રો એકદમ સરળ છે, આવો દાખલો છે. હજુ આ દાખલાને જવાબની અંદર જો પરીક્ષામાં મિશ્ર અપૂર્ણાંકમાં પૂછ્યું હોય તો આપણે એકસો ચાર, એકસો સત્યાવીસ છે મિત્રો, એને આપણે ખાસ જોઈ લઈએ. એ ચાલીસ, ચાર તેરી બાર એટલે એકસો વીસ આવે, સાત, તો આજે ભાગફળ કેટલા છે? ત્રણ, શેષ કેટલી ભાગ? ને ચાર. આ રીતે પણ આપણો જવાબ આવે તો પણ આપણો સાચો છે. ત્રણ પૂર્ણાંક સાત ના છેદમાં ચાલીસ, આવો જવાબ પરીક્ષામાં આપ્યો હોય તો એ સાચો છે. એકસો સત્યાવીસ ના છેદમાં ચાલીસ આપ્યો હોય તો પણ સાચો છે, આપણને ખબર હોવી જોઈએ. જો રકમ મિશ્ર અપૂર્ણાંકમાં હોય ને કોઈ પણ, તો એ જવાબ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં પૂછી શકે, એટલે આપણે એ પણ નોંધ રાખતી જવાની છે, બરાબર. મિત્રો હવે આપણે ત્રીજો દાખલો, ચોથો દાખલો છે ઉદાહરણનો, એ આપણે જોઈ લઈએ. ખાસ કરીને આઠ ના છેદમાં દસ વત્તા એક પૂર્ણાંક બે ના છેદ, એક પૂર્ણાંક બે ના છેદમાં પંદર છે. તો મિત્રો આ મિશ્ર અપૂર્ણાંક છે, અને આપણે પહેલા તો આપણે શું કરી નાખીએ, અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખશું. આઠ ના છેદમાં દસ વત્તા પંદર એકા પંદર, સોળ ને એક સત્તર ના છેદમાં પંદર, ઓછા એક. મિત્રો ઓછા એક આપ્યા છે ત્યારે આવા દાખલામાં આપણે મુશ્કેલી પડે. કોઈ પણ જયારે સાદુરૂપ નો દાખલો હોય, લસા ગુસા માં આવી રીતે શું કહેવાય, સરવાળા ને બાદ બાકીમાં, ત્યારે આપણે ભૂલ ન થાય એટલે ખાસ મેં ઉદાહરણમાં એક આવે એટલા માટે લીધો છે. અહીંયા આપણે એ દાખલાની શરૂઆત કરશું, જોઈ લઈએ. પેલા તો આનો લસા, લસા લેવાનો છે. દસ અને પંદર નો લસા કેટલો આવે એ જોઈ લે, ખાસ જોઈ લે. દસ અને પંદર નો લસા તો કેટલો આવશે? બે પાંચ પંદર, ત્રણ પંચા પંદર અને પાંચ એકા પાંચ, લસા કેટલો આવશે? બે દુ બે તેરી છ, છ પંચા ત્રીસ, લસા કેટલો આવે? ખાસ નોંધી લે, લસા બરાબર ત્રીસ આવે છે. તો અહીંયા દાખલાની શરૂઆત કરીએ. આઠ ના છેદમાં દસ વત્તા સત્તર ના છેદમાં પંદર ઓછા એક, એટલે મિત્રો અહીંયા દસ છે, દસ ને કેટલા વડે ગુણીએ? તો દસ તેરી ત્રીસ, અહીંયા પણ ત્રીસ કરવાના, પંદર દુ ત્રીસ, અહીંયા બે વડે ગુણવાના. અહીંયા ઓછા છે, અહીંયા એક છે મિત્રો, એટલે એનો મતલબ એમ થશે અહીંયા ત્રીસ વડે ગુણીએ તો જ આવશે ત્રીસ એક આઠ, અને ઉપર પણ કેટલા વડે ગુણવાના? ત્રીસ. આઠ તેરી ચોવીસ ના છેદમાં ત્રીસ આવી ગયા, ખાસ જોઈ લે. સત્તર દુ ચોત્રીસ ના છેદમાં ત્રીસ આવી ગયા, સત્તર દુ ચોત્રીસ ના છેદમાં ત્રીસ, ઓછા ત્રીસ એકા ત્રીસ ના છેદમાં ત્રીસ. મિત્રો ખાસ નોંધી લઈએ, બરોબર, દરેક જગ્યાએ છેદ સરખા થઈ ગયા છે, બરોબર. તો આપણે અહીંયા સાદુરૂપ કરી લઈએ, શું થાય છે જોઈએ. ચોવીસ એ વત્તા છે તો વત્તા કરીએ, ચોત્રીસ ઓછા કેટલા છે? ત્રીસ, તો ઓછા ત્રીસ કરી નાખીએ, છેદમાં ત્રીસ તો છે જ, બરોબર, કાંઈ નથી આમાં. ચાર ને ચાર આઠ, સાત ત્રણ ને બે પાંચ, ઓછા ત્રીસ એટલે અઠાવન થાય છે, બરાબર. અઠાવન માંથી ત્રીસ બાદ કરો, બરાબર,
તો 58 માંથી 30 જાય એટલે કેટલા આવશે 28 ના છેદ માં 30. મિત્રો ખાસ જોઈ લઈએ, બરાબર 28 ના છેદ માં 30 મિત્રો આ આપણો જવાબ બને છે. તો આવા જયારે દાખલા હોય લસા અને ગુસા શું કહેવાય આપણે સાદુરૂપ હોય વિષમછેદી અપૂર્ણાંકમાં ત્યારે આ રીતે આપણે દાખલો કરશું. એક આવે ત્યારે તેના છેદમાં કાંઈ ન હોય એટલે એક તો હોય સમજી લેવાનું અને એના આધારે આપણે નીચે જે લસા આવે છે ગુણી નાખવાનો અને ઉપર પણ ગુણી નાખવાનો. તો આ રીતે આપણે દાખલા કરશું તો એકદમ સ્માર્ટ અને એકદમ ઝડપથી શીખી જશું. હવે પછી આપણે બે દાખલા એવા લઈએ કે જે આપણે વ્યવહારિક રીતે વિષમછેદી અપૂર્ણાંકના કઈ રીતે વ્યવહાર કોયડા સ્વરૂપે હોય તો એને આપણે ઉદાહરણ જોઈ લે. ખાસ આપણે નોંધી લઈએ બે દાખલા વિષમછેદી અપૂર્ણાંકના જે કોયડા રૂપે પૂછી શકાય એની રીબીન ખરીદે છે અને રૂપાબેન 3/4 મીટર રીબીન ખરીદે છે જો તો બંને કુલ કેટલા મીટર રીબીન ખરીદી મિત્રો હશે. મિત્રો આ દાખલામાં આપણે જોઈએ ખાસ કરીને શું પૂછ્યું અથર્વભાઈ છે એને 1/3 મીટર ખાસ નોંધી લે 1/3 મીટર રીબીન ખરીદે છે અને રૂપા છે 3/5 છે એ મીટર રીબીન ખરીદે. અહીંયા બંનેને કુલ કેટલા મીટર ખાસ મિત્રો અહીંયા કુલ શબ્દ વાપરો છે. કુલ એટલે સરવાળો કરવાનો કાંઈ છે નહીં દાખલામાં. એકના છેદમાં 3 લખી નાખીએ વત્તા 3/4 મિત્રો અહીંયા લસા લેવાના છે 3 અને 4 એટલે 12 જ આવશે. 1/3 × 4 કરી નાખીએ વત્તાના વત્તા 3/4 × 12 કરી નાખીએ બરાબર કાંઈ છે નહીં. 4 × 1 = 4 12 + 3 = 9 / 12 9 × 4 = 13 / 12 મિત્રો આપણો જવાબ આવી ગયો. કુલ એને 13/12 મીટર રીબીન ખરીદી હશે. ખાસ મિત્રો આવા દાખલામાં આ રીતે લસા વ્યવહારિક કોયડા હોય આ રીતે તમને પૂછી શકે બરાબર. ક્યાંક કોઈ પણ રીતે જીતુભાઈ છે એક 1/4 મીટર અંતર કાપે છે, મોહનભાઈ છે એ આટલા મીટર અંતર કાપે છે, બંને કેટલું મીટર અંતર કાપ્યું આવો દાખલો પૂછાઈ શકે બરાબર. સફરજનમાંથી 2/3 ભાગનું સફરજન સરોજબેને ખાધું છે, 1/5 ભાગનું સફરજન છે એ નીતાબેને ખાધું છે તો કુલ સફરજન બંને થઈને કેટલું ખાધું આવો પણ દાખલો પૂછાઈ શકે બરાબર. તો આ રીતે ખાસ કરીને વ્યવહારુ કોયડા કોયડા સ્વરૂપે પણ આવા દાખલા પૂછાઈ શકે. હવે આપણે ખાસ બીજો દાખલો જોઈ લઈએ કે જે કઈ રીતે છે વ્યવહારુ કોયડાનું ત્રીજું ઉદાહરણ લઈ લઈએ. ખાસ જોઈ લઈએ અહીંયા તુષારભાઈ 2/1/5 મીટર શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે, તે જ મેદાન જયભાઈ 7/4 મિનિટમાં મેદાન ચાલીને પસાર કરે છે બરાબર. તો અહીંયા પ્રશ્ન શું બનશે કે કોણ ઓછા સમયમાં મેદાન પસાર કરે છે, કોના દ્વારા ઓછા સમયમાં મેદાન પસાર કર્યું હશે અને કેટલા ભાગથી. ખાસ આ પૂછી નાખે કેટલા ભાગથી. મિત્રો આ દાખલાને બે રીતે સમજવાનું છે. આપણે સમજી લે કે તુષારભાઈ છે આ મિત્રો આપણી આ આપણે સમજીએ કે શાળા છે, શાળાએ પસાર કરવા માટે 2/1/5 અને આપણે મિશ્ર પૂર્ણાંકમાંથી સાદા પૂર્ણાંકમાં ફેરવીએ કે 5 × 10 = 11 / 5 મિનિટનો અંતર સમય લે છે, 5 મિનિટ સમય લે છે. અને જયભાઈની વાત કરવામાં આવે તો આજ આટલું જ અંતર આટલું જ મેદાન છે, શાળાથી મેદાનનું ચાલીને પસાર કરે છે જયભાઈ છે 7/4
મિનિટ નો સમય લગાડે છે, બરાબર. જો મિત્રો ખાસ આવી રીતે દાખલા મેદાનના પસારના સમયના આધારે પૂછાતા હોય ત્યારે કઈ નથી હોતું. અહીંયા આપણે જે સાદુરૂપ આપણે આપ્યું 11 ના છેદમાં 5 એ દુષાલભાઈ નું છે, જયભાઈ નું છે 7 ના છેદમાં 4, આ બંને નું લસા લઈ લેવાનું. જો શું કીધું છે, બંને વિષમછેદી અપૂર્ણાંક છે, બંને નું લસા લઈએ એટલે 11 ના છેદમાં 5 છે તો એ 4 વડે ગુણી નાખવાના, કેમ કે આ બંને નો લસા કેટલો આવશે, 5 ના છેદમાં 4 નો લસા તમે જોઈ શકો છો 20 જ આવશે. 5 2 10 2 20 લસા કેટલો આવે છે, 20. હંમેશા આવા દાખલાનો લસા કેટલો આવે આ રીતે જોઈ લેવાનું, 5 × 4 તો 5 4 20 જ લસા આવશે. તો અહીંયા આપણે 4 વડે ગુણીએ છીએ અને જયભાઈ ની વાત કરવામાં આવે તો 4 × 5 વડે કરી નાખીએ, 11 4 44 ના છેદમાં 20 અને 7 5 35 ના છેદમાં 20. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ તુષારભાઈ ને 44 ના છેદમાં 20 અને અહીંયા આવે છે 35 ના છેદમાં 20. ખાસ મિત્રો અહીંયા જોઈએ કે સૌથી ઓછા સમયમાં કોને મેદાન પસાર કર્યું, તો ઓછા સમયમાં કોણ આવે છે, જયભાઈ આવે છે. જયભાઈ છે 35 ના છેદમાં 20, એટલે ઓછો અંક કોનો આવે છે, સમય 35 ના છેદમાં 20, ઓછા સમયમાં મેદાન પસાર કરે છે કેટલા ભાગથી. તો મિત્રો આ જેટલા ભાગથી કીધું છે એનો મતલબ આપણે 44 ના છેદમાં 20 ઓછા 35 ના છેદમાં બાદબાકી કરવાનું. ઓછા સમય આપણે જતો હોય તો એનો મતલબ 44 ઓછા 35 છેદમાં 20 કરી નાખો એટલે 9 ના છેદમાં 20, 9 × 20 9/20 ભાગથી છે ઓછો સમય લે છે. મિત્રો આ રીતે ખાસ અપૂર્ણાંકના દાખલા વ્યવહાર પડ્યા, જે કદાચ ઘણી વખત એમ કે પરીક્ષામાં પૂછાય તો આપણે આવું પણ માર્ગ જવો જોઈએ નહીં, માટે આવા બે ઉદાહરણ આપણે લીધા છે. હવે પછી અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર છે એ ખાસ પૂછાય જ છે, એનો આપણે વિડીયો જોવા માટે પ્રયત્ન કરશું. મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર ખાસ કરજો. થેન્ક યુ, આભાર.